Join your hand, close your eyes. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे. हमको मन की शक्ति दे. ओम शांति शांति. जय श्री कृष्णा. गुड मॉर्निंग बाळको. आ प्रार्थनामां आपणे भगवानने प्रार्थना करवानी छे कि भगवान अमने एटली बधी शक्ति आपजो કે બીજાની જય પહેલાં અમારી ખુદ અમને જય થાય એવી અમને લખવાની ખાસ કરીને શક્તિ આપજો. બાળકો, ગુજરાતીમાં આપણે ઈ આખા ઈયળના ઈસના ઈની માત્રાવાળું બુકો આપણે નોટબુકમાં કમ્પ્લીટ ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કર્યો. હવે આજે આપણે નોટબુકમાં કને દીર્ઘાય થી અને કને દીર્ઘાય થી સુધી નોટબુકમાં લખવાનું છે. બધા મારી સાથે ટુડેની બુક કાઢો અને મારી સાથે લખો અને બોલો. ચલો બાળકો, નોટ ટેક્સ્ટબુકમાં તમે જોયું કે આખો ઈ એટલે દીર્ઘાય ઈ, ઈસ ઈયર ઈસનો ઈ, બરાબર. હવે આ દીર્ઘાયવાળો કક્કો આપણે નોટબુક ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરી લીધો છે. ચલો હવે નોટબુક મારી સાથે કાઢો. એમાં પહેલાં તો ઈની માત્રાવાળો કક્કો કને દીર્ઘાય કી થી તને દીર્ઘાય થી સુધીનો આજે લખવાનો છે. ચલો મારી સાથે લખવાનું સ્ટાર્ટ કરો. કને દીર્ઘાય કી. જો તમે જોજો આવી જ રીતે જોઈન્ટ કરજો. કને દીર્ઘાય કી, 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 બરાબર. અડધું પેજ ક્લાસ વર્ક, અહીંથી અડધું પેજ હોમવર્ક, બરાબર. હવે કને દીર્ઘાય કી. હવે દીર્ઘાય કેવી રીતે કરવાની બાળકો? આમ જોઈન્ટ મૂળાક્ષર સાથે જોઈન્ટથી જ કરજો. ઘણાય જગ્યા રાખે છે એમ નથી રાખવાની. કને દીર્ઘાય કી, કને દીર્ઘાય કી, કને દીર્ઘાય કી, કને દીર્ઘાય કી. હવે જો ગ, પહેલાં ગ કરી નાખવાનો, પછી એને બાજુમાં આવી રીતે ગને દીર્ઘાય ગી, 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 ગને દીર્ઘાય ગી. હવે ઘરનો ગ, બરાબર. ઘરના ગને દીર્ઘાય ગી, ઘી, ઘને દીર્ઘાય 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 ઘી. હવે ચકલીનો ચક, ચને દીર્ઘાય ચી, 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 ચને દીર્ઘાય ચી. હવે છ, ચને દીર્ઘાય ચી, ચને દીર્ઘાય ચી. જો છ કરી અને એની માથેથી જ આવી રીતે તમારી દીર્ઘાય કરવાની છે, આમ કરી અને આવી રીતે, બરાબર. એટલે તમને આવડી જશે, બરાબર. ચને દીર્ઘાય ચી. હવે લોકો જ, જ, જને દીર્ઘાય જી, જને દીર્ઘાય. પહેલાં જ કરી અહીંથી આમ ટર્ન લઈ લેવાનો એટલે જી થઈ જાય. જને દીર્ઘાય જી, જને દીર્ઘાય જી, જને દીર્ઘાય જી, જને દીર્ઘાય જી. ચલો હાફ પેજ ક્લાસ વર્ક, હાફ પેજ હોમવર્ક. હવે સામેના પેજ ઉપર જુઓ, એમાં પણ અહીંયા ક્લાસ વર્ક લખો. એમાં થ સુધી લખવાનું છે. હવે જો ઝ, ઝને દીર્ઘાય ઝી, પહેલાં ઝ કરો આવી રીતે કરી અને એને આ પાકડેથી જ આમ લીધી દીર્ઘાય કરી નાખવાની. ઝને દીર્ઘાય ઝી, ઝને દીર્ઘાય ઝી, ઝને દીર્ઘાય ઝી, ઝને દીર્ઘાય ઝી, ઝને દીર્ઘાય ઝી. હવે લખો ટ, ટને દીર્ઘાય ટી, 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 ટને દીર્ઘાય ટી. હવે લખો ઠ, ટને દીર્ઘાય ટી, ટને દીર્ઘાય ટી, ટને દીર્ઘાય ટી, ટને દીર્ઘાય ટી. બોલતા જાઓ, લખતા જાઓ અને રાઇટિંગ સારા કરતા જાઓ. હવે ડ, ડને દીર્ઘાય ડી, ડને દીર્ઘાય ડી. તમને લખવું ગમશે નહીં, પણ બાળકો જેટલું લખશો એટલું તમને કક્કો મોઢે લખતા આવડશે. ડ, ડને દીર્ઘાય ડી, ડને દીર્ઘાય ડી, ડને ધને દીર્ઘાય ડી, ધને દીર્ઘાય ડી, ધને દીર્ઘાય ડી, ધને દીર્ઘાય ડી, બરાબર. હવે છે હણ, હણને દીર્ઘાય હણી, હણને દીર્ઘાય હણી, હણને દીર્ઘાય હણી, હણને દીર્ઘાય હણી,
અણાની દીકાય હણી, બરાબર. હવે છે ત, તને દીકાય તી, 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 તને દીકાય તી. થ, તને દીકાય તી, 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 તને દીકાય તી. ચલો, હાફ પ્લે પેજ ક્લાસ વર્ક, હાફ પેજ હોમવર્ક. આવી રીતે તમારે બે પેજ કમ્પ્લીટ કરી નાખવાના છે. એટલે આ તમને કતીથી સુધીનો કોકો બાળકો એકદમ મોઢી લખતા આવડી જાય, બરાબર. નેક્સ્ટ ટોપિકમાં આપણે દીથી કકો ચાલુ કરશું. ઓકે કિડ્સ, બાય એન્ડ ટેક કેર.